नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર નંબર 3 ની અંદર બેંકિંગ સંબંધિત સેવાઓ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે. લગભગ 1-3 ચેપ્ટર આ લેક્ચરમાં પૂર્ણ થતાની સાથે પૂર્ણ થશે. 3-3 ચેપ્ટરનું સ્વાધ્યાય નોટબુકની અંદર નોટબુકની અંદર લખવાનું રહેશે અને જે તે સમય જ્યારે મંગાવવામાં આવે ત્યારે એ નોટબુક અહીંયા જમા કરાવવાની રહેશે. બેંકમાં ખાતું ધરાવવાને આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. ગ્રાહકને જરૂર હોય ત્યારે પોતાના ખાતામાંથી બેંક નક્કી કરેલી ન્યૂનતમથી વધારે કરતાં પોતાના ખાતામાં જમા વિધિથી ઓછી રકમ ઉપાડી શકે. ન્યૂનતમથી વધારે પોતાના ખાતામાં જમા હોય એના કરતાં ઓછું તમે એટીએમ જાઓ તો તમારા ખાતામાં જમા હોય તે જ રકમ ઉપાડી શકો, એનાથી વધારે નહીં ઉપાડી શકાય નહીં. ન્યૂનતમ એટલે દાખલા તરીકે તમે એક સાથે બેંકે નક્કી કર્યું છે કે એક સાથે તમે 10,000 રૂપિયા એમાંથી ઉપાડી શકો એના વધારે તે ન્યૂનતમ 10,000થી વધારે ઉપાડી શકો નહીં. ક્યાંથી હોય જે પણ બેંક હોય એને અલગ અલગ નક્કી કરેલું કે એક દિવસની અંદર વધુ વધુ તમે 10,000 રૂપિયા ઉપાડી શકો. એક સાથે તમારે ઓછામાં ઓછા 100 રૂપિયા ઉપાડવા, એનાથી ઓછા વધે નહીં. તો ન્યૂનતમ અને મહત્તમ રકમ નક્કી કરે બેંક ખાતેદારથી દૈનિક રકમની મર્યાદામાં મર્યાદિત રકમ ઉપાડી શકાય છે. એટલે તમે નક્કી કરેલી બેંકો એક દિવસમાં તમે 50,000 રૂપિયા ઉપાડી શકો, એનાથી વધારે એક દિવસે પૈસા ઉપાડે અને જો એટીએમની મદદથી ઉપાડવા હોય તો બેંકની અંદર જઈને તમે વધારે પૈસા જરૂર તો ઉપાડી શકો. એક સાથે વધારેમાં વધારે કેટલી રકમ ઉપાડી શકે તેની મર્યાદા પણ નક્કી કરેલી હોય છે. બેંકે એકવાર બેંકમાં પૈસા એટીએમમાં કાર્ડ નાખો તો એક સાથે કેટલા વધુ ઉપાડી શકો કે 10,000. બધી બેંકના અલગ અલગ નિયમ હોય છે. આ પ્રકારના ફેરવા માટે બેંક ગ્રાહકને એટીએમ કાર્ડ આપે છે, એના પ્રમાણે બધા પાસે જેમાં ગ્રાહકને સિલેક્ટેડ પિન, સિક્રેટ પિન આપવામાં આવે, પાસવર્ડ, એને શું કહેવાય, પાસવર્ડ. બેંકની આવી આ સુવિધા દ્વારા શાખા આ કાર્ડની ગ્રાહકને ગ્રહણ કરી શકે તેવા યંત્રો મૂકવામાં આવે, એને શું કહેવાય, એટીએમ. હોય ને એ યંત્ર મૂકવામાં આવે અને પ્રવર્તન સમય બેંક અન્ય બેંક આ યંત્રોમાંથી પણ નાણાં ઉપાડી શકે છે. મતલબ કે નાના નાના યંત્રોની વધારે રકમ ચૂકવવી પડે. દાખલા તરીકે તમારું ખાતું SBIમાં છે તો SBIના એટીએમમાંથી પૈસા ઉપાડો તો વધારેનો ચાર્જ ચૂકવવો પડે નહીં. પણ SBI સિવાય બીજી કોઈ પણ બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડો તો થોડો ઘણો ચાર્જ ચૂકવવો પડે. પણ એ ચાર્જ પણ અત્યારે લગભગ 3 ટ્રાન્ઝેક્શન સુધી ફ્રી ઓફ કોસ્ટ છે. SBIનું એટીએમ કાર્ડ છે, SBIની શાખામાંથી હું પૈસા ઉપાડું તમારે ચાર્જ નથી ચૂકવવાનો. એના સિવાયની બીજી બેંકમાંથી પૈસા ઉપાડીશ, બીજી બેંકના એટીએમમાંથી, તો મારે થોડોક ચાર્જ ચૂકવવો પડે. એમાં પણ હું 1-3 ટ્રાન્ઝેક્શન સુધી ફ્રી ઓફ ચાર્જ પછી ચાર્જ લાગે, બરાબર. તો એ વધારાની ચૂકવણી તમારે કરવી હોય છે એની મર્યાદા કરતાં વધારે રકમ ઉપાડો તો વધારે સમય વખત રકમ ઉપાડો. તો એના પછી ક્રેડિટ કાર્ડ. ક્રેડિટ એટલે ઉધાર અને ડેબિટ એટલે જમા, બરાબર. બે કાર્ડ આપણી પાસે, આપણે એટીએમ કાર્ડ છે, બરાબર. બેંકની અંદર જાય એટલે આપણે એટીએમમાંથી પૈસા ઉપાડો એટલે આપણું એટીએમ કાર્ડ. હકીકતમાં એવા બે પ્રકારના કાર્ડ આવે. મોટાભાગના લોકો પાસે ડેબિટ કાર્ડ હોય, મોટાભાગના લોકો પાસે શું હોય છે, ડેબિટ. ડેબિટ એટલે જમા અને ક્રેડિટ એટલે ઉધાર. આ યાદ રાખજો, ક્રેડિટ એટલે ઉધાર અને ડેબિટ એટલે જમા. તો ક્રેડિટ એટલે ઉધાર. ઉધારનો મતલબ બાકી, ઉધારનો મતલબ શું, જેવો બાકી. ક્રેડિટ કાર્ડ બાકી કાર્ડ ગુજરાતીમાં કહીએ તો કે એવું કાર્ડ કે જે કાર્ડની મદદથી તમે તમારી પાસે પૈસા ન હોય તો પણ બેંક તમને ઉધાર પૈસા વાપરવા આપે એને શું કહેવાય, ક્રેડિટ કાર્ડ. ઉધાર પૈસા વાપરવા આપે ક્રેડિટ કાર્ડ, બરાબર છે. ઉધાર એ પૈસા તમારે અમુક મુદતની અંદર પાછા બેંકને વ્યાજ સહિત પરત કરવાના હોય છે. 20મી સદીના અંતથી બેંકના આ કાર્ડ મોટા પાયે પર શરૂ થયું. ક્રેડિટ કાર્ડ ખાતેદાર અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિ બેંકને અરજી કરી કાર્ડની માંગણી કરી શકે. કયા કાર્ડની, ક્રેડિટ કાર્ડની. અને બેંક વ્યક્તિની સાથની પદ્ધતિસર
ચાર ભરે છે અને અભ્યાસ સાથે વ્યક્તિગત કેટલી રકમ સુધીની મર્યાદામાં દેવું ચૂકવાની ક્ષમતા ધરાવે છે તો નક્કી કરવામાં આવે તેના આધાર બેંકની વ્યક્તિને બેંક વ્યક્તિને નક્કી કરે એવી સાથે કિંમતનો ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તમે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો બેંકની અને બેંક તમારી પ્રતિષ્ઠા જોવે કે આ વ્યક્તિને આપણે મફતમાં બાકીમાં પૈસા આપીએ તો કેટલી ક્ષમતા સુધી એ પૈસા આપણને પરત કરી શકે એમ છે. બરાબર છે કે અને ભાઈ 5 લાખ રૂપિયા સુધી આપણે બાકીમાં પૈસા આપીએ તો આપણે કઈ વાંધો છે નહીં. બેંક નક્કી કરે કે આ વ્યક્તિની ક્રેડિટ કેટલી છે. એ વ્યક્તિ દાખલા તરીકે 20,000 રૂપિયા સુધી ભરવા સક્ષમ છે તો બેંક તમને 20,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપશે. જેટલા રૂપિયા તમે ભરવા સક્ષમ હશો એટલું જેટલું માથે દેવું ભરવા સક્ષમ હોય કે આની માટે આટલું દેવું થાય તો આરામથી ભરી શકે એટલી જ રકમ તમને ક્રેડિટ કાર્ડ આપે. બેંકથી વધારે રકમ ક્રેડિટ કાર્ડ આપે નહીં. એટલી રકમ તમે બેંકથી વાપરી શકો, ખરીદી કરી શકો. આ કાર્ડના ધરાવે કે વસ્તુની ખરીદી કરવા કરતા કાર્ડ મારફતે ખરીદા ખાતેદારના ખાતામાં નાણાં ઉધાર થાય અને વેચાણના ખાતામાં એટલે રકમ શું થઈ જાય જમા. ઉધાર ક્રેડિટ એટલે ઉધાર જ થઈ ગયું. બરાબર, તમે ખરીદી કરવા જાઓ, પેમેન્ટ કરો ક્રેડિટ કાર્ડની મદદથી એટલે તમારા ખાતામાં એટલી રકમ ઉધાર થઈ ગઈ અને જેને પાછળથી તમે રકમ વસ્તુ ખરીદી એના ખાતામાં એટલા પૈસા જમા થઈ ગયા. નિશ્ચિત સમય હિસાબ બેંક મોકલી આપે છે કે એનો સમયગાળો 45 દિવસનો હોય. 45 દિવસની અંદર આ ક્રેડિટ કાર્ડના નાણાં તમારે બેંકને પરત કરવાના હોય છે. જે કાર્ડ ધારકને નિશ્ચિત સમયગાળામાં એમને રકમ ભરપાઈ કરવાની હોય છે એના બદલે સમય ચૂકી જાવ તો વધારાનો ચાર્જ પેનલ્ટી વ્યાજ બધું ચડી જાય. 45 દિવસની અંદર પરત કરો તો તમને ફ્રી ઓફ કોસ્ટ પૈસા વાપરવા મળે. 45 દિવસ ચૂકી ગયા તો 45 દિવસનો વ્યાજ ઉપર પેનલ્ટી ચાર્જ બધું ચડી જાય એ ચૂકવવું પડે. તો ક્રેડિટ કાર્ડ ઉધાર, બરાબર, યાદ રાખવાનું. ક્રેડિટ એટલે ઉધાર, ડેબિટ એટલે જમા. બરાબર, ડેબિટ કાર્ડ, ડેબિટ એટલે જમા. જમા એટલે તમારા ખાતામાં જેટલી રકમ જમા છે એટલા જ પૈસા ઉપાડી શકો, એનાથી વધારે એક રૂપિયો નહીં. મોટાભાગના વ્યક્તિઓ પાસે ડેબિટ કાર્ડ હોય, એટીએમમાંથી પૈસા ઉપાડો, એ ખાતામાં હોય એટલા જ પૈસા ઉપાડી શકો. એ કયું કાર્ડ છે? ડેબિટ કાર્ડ. ડેબિટ એટલે જમા, ક્રેડિટ એટલે ઉધાર. ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહાર કરવાની વ્યવસ્થા જ્યાં હોય ત્યાં આ કાર્ડનો ઉપયોગ કરી શકાય. બધી જ બેંકમાં હોય એટીએમમાં, બધી બેંકમાં લગભગ અત્યારે એટીએમ છે. ડેબિટ કાર્ડ ધારક પોતાના ખરીદીની ચૂકવણી આ કાર્ડ દ્વારા કરી શકે. સીધી છે, પેમેન્ટ કરી શકે. પણ કેટલું તમારા ખાતામાં જેટલી રકમ શું હોય, ડેબિટ હોય એટલે કે જમા હોય એટલું. આ માટે વસ્તુની ખરીદી કરી દુકાનદારને આ કાર્ડ આપવામાં આવે છે. જેટલી રકમની ખરીદી કરવામાં આવી હોય તેટલી રકમ ધારકના ખાતામાંથી ઉધાર કરવામાં આવે. આ કાર્ડ ધારક પોતાના ખાતામાં જેટલી રકમ હોય તેટલી જ રકમ વાપરી શકે. તો અગત્યનો મુદ્દો, જેટલી રકમ હોય તેટલી જ રકમ શું કરી શકે, વાપરી શકે. એટલે જમા રકમ, ડેબિટ રકમ એનાથી વધારે રૂપિયો વાપરી શકે નહીં. બેંકની સંબંધિત મુખ્ય સમસ્યાઓ છે એ આપણે આ ચેપ્ટરની પૂર્ણાવતી કરીએ છીએ અને આનો સ્વાધ્યાય મનમોહન દરેક વિદ્યાર્થીએ લખી નાખ્યો હશે.